नमस्कार मित्रों, स्वागत है आप सर्वनु तमारी पोतानी यूट्यूब चैनल में। आज आपने धोरण आठ ना विज्ञान विषय ने गाला स्वत्य पोथी ना पाठ नंबर 11 बल अने दबाण जेनु संपूर्ण सॉल्यूशन आपने आ वीडियो नी अंदर जोशु। आपने आ चैनल पर धोरण आठ ना तमाम विषय ना वीडियो सॉल्यूशन ने लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स नी अंदर आपेल छे। जो विद्यार्थी मित्रों तमे अमारा व्हाट्सअप ग्रुप नी अंदर जोड़ावा इच्छता होय तो अमारा व्हाट्सअप ग्रुपनी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपेल छे, जेनी मददथी तमे अमारा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़ाई शकशो अने जेमां तमने तमाम विषयना सॉल्यूशन पण मळी रहेशे। तो चालो आपणे जोईए गाला स्वाध्याय पोथीनुं सॉल्यूशन। प्रश्न नंबर 1 के नीचेना दरेक प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने लखो। नंबर 1 નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? તો જવાબ આવશે ડી, ઘર્ષણ બળ। નંબર 2 બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે છે? તો જવાબ આવશે સી, સ્થિત વિદ્યુત બળ। નંબર 3 ચુંબકીય બળ, તો જવાબ આવશે બી, અસંપર્ક બળ છે। ત્યાર પછી નંબર 4 બળની માત્રાને શાના વડે સંપૂર્ણપણે દર્શાવાય છે? તો જવાબ આવશે સી, તેની દિશા અને મૂલ્ય બંને। નંબર 5 પદાર્થની ગતિની અવસ્થા એટલે, તો જવાબ આવશે સી, એ અને બી બંને। નંબર 6 સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે? તો બી, સંપર્ક બળ। નંબર 7 સૂકા વાળને કાસકા વડે ઓળવામાં આવે છે ત્યારે ક્યારેક વાળ હવામાં ઉડતા જણાય છે, તેના માટે કયું બળ જવાબદાર ગણાય છે? તો સ્થિત વિદ્યુત બળ। નંબર 8 વસ્તુ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે તો તેના પર લાગતા બે બળો, તો જવાબ આવશે ડી, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય। ત્યાર પછી નંબર 9 કોઈ ઝાડ પરથી પડતું ફળ પૃથ્વી પર આવીને પડે છે તેનું કારણ, તો જવાબ આવશે એ, ગુરુત્વાકર્ષણ બળ છે। નંબર 10 કયા પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે? તો જવાબ આવશે સી, ગુરુત્વાકર્ષણ બળ। ત્યાર પછી નંબર 11 પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો, તો જવાબ આવશે બી, તળિયા પર લાગતું દબાણ ઘટે। નંબર 12 એક વિદ્યાર્થીના માથાનું ક્ષેત્રફળ 225 સેન્ટીમીટર² છે, તેના માથાની ઉપર વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન 2250 N છે, તો તેના માથા પર લાગતું દબાણ ખાલી જગ્યા N/m² હશે, તો જવાબ આવશે 10^5। નંબર 13 જુદી જુદી 4 વસ્તુઓ ઉપર એક સમાન બળ F વારાફરતી લાગે છે, તેમના સપાટીના ક્ષેત્રફળના મૂલ્યો 50 m², 10 m², 20 m² અને 100 m² છે, તો આ ક્ષેત્રફળવાળી વસ્તુ પર વધુ દબાણ લાગતું હશે? તો જવાબ આવશે સી, 10 m². પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો। નંબર 1 એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો, એવું જોવા મળ્યું કે ફુગ્ગો દિવાલ સાથે ચોટી જાય છે, દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે? તો જવાબ આવશે સ્થિત વિદ્યુત બળ। ત્યાર પછી નંબર 2 જે બળ હંમેશા ગતિનો વિરોધ કરે છે તેનું નામ આપો, ઘર્ષણ। નંબર 3 ક્યાં સ્થળે વાતાવરણનું દબાણ ઓછું હોય છે? તો પર્વતની ટોચ પર। નંબર 4 દરિયાની અંદર 10 મીટર ઊંડાઈએ કે 20 મીટર ઊંડાઈએ કે તળિયે કઈ જગ્યાએ દબાણ ઓછું હશે 10 મીટર ઊંચાઈએ? નંબર 5 એક સમયમાં પદાર્થ કાપેલા અંતરને શું કહે છે? ઝડપ। નંબર 6 એક ક્ષેત્રફળવાળી સપાટી પર લાગતા બળને શું કહે છે? દબાણ। નંબર 7 દબાણ શોધવાનું સૂત્ર લખો, P/F/A। નંબર 8 દબાણનો SI એકમ જણાવો, N/m². પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। નંબર 1 એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે, હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે? તો જવાબ આવશે કે લુહાર દ્વારા હથોડો મારવાને કારણે લાગતા સ્નાયુ બળને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે। નંબર 2 પરિણામે બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે?
तो बे बळो समान मूल्यना अने परस्पर विरुद्ध दिशामां लागता होय त्यारे परिणामी बळ शून्य थाय छे। नंबर 3, बळनी बे असरो जणાવો। तो पदार्थनो आकार बदलाय अने पदार्थनी गतिनी अवस्था बदलाय। नंबर 4, घर्षण बळ एटले शुं? तो जे बळ पदार्थनी गतिनी विरुद्ध दिशामां लागतुं होय अने पदार्थनी गतिनो विरोध करतुं होय तेने घर्षण बळ कहे छे। नंबर 5, संपर्क बळना बे उदाहरण आपो जोईए। नंबर 1, घर्षण बळ अने नंबर 2, स्नायु बळ। नंबर 6, असंपर्क बळना बे उदाहरण आपो। नंबर 1, चुंबकीय बळ अने नंबर 2, स्थित विद्युत बळ। नंबर 7, स्थित विद्युत बळ एटले शुं? जो एक विद्युत भारित पदार्थ बीजा विद्युत भारित पदार्थ अथवा तो विद्युत भार रहित पदार्थ पर बळ लगाड़े छे तेने स्थित विद्युत बळ कहे छे। नंबर 8, वातावरण एटले शुं? अपनी आसपास हवाना आवरण ने वातावरण कहे छे। नंबर 9, वातावरणनु दबाण एटले शुं? तो अपनी आसपासना हवाना आवरण वडे लागता दबाण ने वातावरणनु दबाण कहे छे। नंबर 10, पात्रमां भरेला कोई प्रवाही द्वारा पात्रना तळिये लागतुं दबाण कई बाबतो पर आधार राखे छे? तो ए प्रवाहीनी घनता अने प्रवाहीना स्तंभनी ऊंचाई। नंबर 11, 2m² क्षेत्रफळवाळी सपाटी पर लंबरूपे 100N बळ लागे छे तो दबाण केटलुं लागतुं हशे? तो दबाण बराबर बळना छेदमां क्षेत्रफळ। तो बळ छे 100N छेदमां क्षेत्रफळ छे 2m² तो बराबर 50NM². नंबर 12, स्नायु बळने संपर्क बळ केम कहे छे? तो जवाब आवशे, आ बळ ज्यारे ज लागू पाड़ी ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય, આથી સ્નાયુ બળને સંપર્ક બળ કહે છે। પ્રશ્ન નંબર 4, વ્યાખ્યા આપો। નંબર 1, બળ કોઈ વસ્તુને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો પડે કે ખેંચવો પડે છે, આ ધક્કો મારવો કે ખેંચવું તેને બળ કહે છે। નંબર 2, દબાણ એક ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે। નંબર 3, વાતાવરણ આપણી ચારે બાજુ હવાના આવરણને વાતાવરણ કહે છે। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। નંબર 1, તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે। ડોલ પર લાગતા બળોના નામ જણાવો। ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તે સમજાવો। તો જવાબ આવશે કે ડોલ પર સ્નાયુ બળ અને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। સ્નાયુ બળ ડોલ પર ઉર્ધ્વ દિશામાં લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે। બંનેના મૂલ્યો સમાન છે, આમ ડોલ પર લાગતા બંને બળો સમાન મૂલ્યોના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તેથી તેમનું પરિણામી બળ શૂન્ય છે, તેથી ડોલની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી। નંબર 2, કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું। પ્રક્ષેપણ સ્થાન પરથી છોડવાના તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળોના નામ જણાવો। જોઈએ, ગુરુત્વાકર્ષણ બળ જે રોકેટ પર અધો દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે, અને નંબર 2, હવાનું ઘર્ષણ બળ જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે। નંબર 3, બળ એટલે શું? જુદા જુદા ઉદાહરણો દ્વારા તેની સમજૂતી આપો। બળ એટલે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો। ઉદાહરણ તરીકે ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવવી, દરવાજો ખોલવો કે બંધ કરવો, ક્રિકેટ બોલને બેટ વડે ફટકારવો, સામાન ભરેલ ગાડાને ચલાવવું, ઉપરના ઉદાહરણોમાં જણાવેલી દરેક ક્રિયાઓને ધક્કો મારવો કે ખેંચવું એવા જૂથમાં વહેંચી શકાય છે। નંબર 4, પદાર્થની ગતિની અવસ્થા એટલે શું કે બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે? તો પદાર્થની જે અવસ્થાને તેની ઝડપ તેમજ ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે। સ્થિર પદાર્થ પર બળ લગાડતા બળને લીધે પદાર્થ ગતિમાં આવે છે, જ્યારે ગતિમાં રહેલા પદાર્થની ગતિની દિશામાં બળ લાગતા તેની ઝડપ વધે છે, જ્યારે ગતિની દિશાની વિરુદ્ધ દિશામાં બળ લાગતા તેની ઝડપ ઘટે છે, તેમજ ગતિની દિશા પણ ઘણીવાર બદલાય છે। આમ બળ લાગવાથી પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે। ત્યાર પછી નંબર 5, કે બળ દ્વારા ઉત્પન્ન થતી શક્તિ અસરો જણાવો। તો બળ દ્વારા ઉત્પન્ન થતી અસરો આ મુજબ છે।
बल स्थिर पदार्थ ने गति में लाई शके छे। जो कोई पदार्थ गति में हो तो बल द्वारा तेनी झड़प में वधारो के घटाड़ो थई शके छे, एटले के गति में फेरफार थाय छे। बल गतिमान पदार्थ की दिशा में फेरफार करी शके छे, पदार्थना आकार में फेरफार करी शके छे। आ पैकीनी बधी अथवा तो आपेल पैकी में थोड़ी असरो बल द्वारा उत्पन्न थाय छे। नंबर 6, संपर्क बल अने असंपर्क बड़ों समझाओ। जो ये संपर्क बड़ों जयरे पदार्थों एक बीजा साथ भौतिक संपर्क में हो तरह तमी वच्चे प्रवर्ता बड़ों ने संपर्क बड़ों कहे छे। दाखला तरीके स्नायु बल के घर्षण बल। असंपर्क बड़ों बे पदार्थों वच्चे कोई भौतिक संपर्क न हो तरह तमी वच्चे प्रवर्ता बड़ों असंपर्क बड़ों कहवाय छे। दाखला तरीके स्थित विद्युत बल अने चुंबकीय बल। नंबर 7, स्थित विद्युत बल एटले शुं तेने असंपर्क बल केम कहे छे। एक विद्युत भारित पदार्थ बीजा विद्युत भारित के विद्युत भार रहित पदार्थ पर जे बल लागे छे तेने स्थित विद्युत बल कहे छे। अहीं बे पदार्थों वच्चे कोई भौतिक संपर्क न होवा छतां पण बल लागे छे तेथी तेने असंपर्क बल कहे छे। नंबर 8, वातावरणनुं दबाण अस्तित्व धरावे छे। आ हकीकत पर आधारित कार्य करता साधनो जणावो। तो पीणा पीवा माटेनी खास जातनी भूंगळी के नळी एटले के स्ट्रो, दवाखानामां वपराती कांचनी पिचकारी सीरिंज, टीपा पाड़वानी नळी ड्रोपर अने रबरनुं सूचक। त्यार पछी प्रश्न नंबर 6, वैज्ञानिक कारणों आपी समझाओ। नंबर 1, लाकड़ाना पाटियामां खीलीने तेना अणीदार छेड़ा पासेथी ठोकवामां आवे छे, जे तमने अहीं जवाब दर्शावेलो छे तमे जोई शको छो। त्यार पछी नंबर 2 ऊपर छे के खभा पर लटकाववा माटेना थેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે છે, તેનો જવાબ પણ અહીં તમને દર્શાવેલો છે। ત્યાર પછી નંબર 3 છે કે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય ત્યારે તેઓ પોતાના માથા ઉપર એક કપડાને ગોળ વીંટાળીને રાખે છે। त्यार पछी प्रश्न नंबर 7 जोईए, नीचेना विधानोमांथी खरा विधान सामे खरानी अने खोटा विधान सामे खोटानी निशानी करो। नंबर 1, चुंबकीय बल ए असंपर्क बलनुं उदाहरण छे, खरुं। नंबर 2, एक पदार्थ पर बे बड़ों परस्पर विरुद्ध दिशामां लागे छे तो पदार्थ पर लागतुं परिणामी बल ए बे बड़ोना सरवाळा जेटलुं होय छे, खोटुं। नंबर 3, एकलुं अटूलुं बल अस्तित्व धरावतुं नथी, खरुं। नंबर 4, एक समय में लागता बल ने दबाण कहे छे, खोटू। नंबर 5, पवन चक्की तेना पर लागता हवाना असंपर्क बल ने कारण कार्य करे छे, खोटू। नंबर 6, अणीदार साधनों वड़े ओछू दबाण उत्पन्न करी शकाय छे, खरू। नंबर 7, बड़नों SI एकम न्यूटन छे, खरू। नंबर 8, आपणी आसपासना हवाना आवरण वड़े आपणा पर लागता दबाण ने वातावरणनुं दबाण कहे छे, खरू। त्यार पछी छे प्रश्न नंबर 8, खाली जग्या पूरो। नंबर 1, दबाण P बराबर F/A छे तेथी अचल बल F माटे छे, क्षेत्रफळ A वधे तेम दबाण खाली जग्या तो जवाब आवशे घटे। नंबर 2, जमीनथी ઊંચાઈ જેમ વધે છે તેમ વાતાવરણનું દબાણ ખાલી જગ્યા છે, ઘટે। નંબર 3, એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત પદાર્થ પર ખાલી જગ્યા બળ લગાડે છે, સ્થિત વિદ્યુત। નંબર 4, સજાતીય વિદ્યુત ભારો એકબીજાને ખાલી જગ્યા છે તો અપાકર્ષે। નંબર 5, પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બે બળોનું પરિણામી બળ એ બંને બળોના ખાલી જગ્યા જેટલું હોય છે, તફાવત। નંબર 6, ડ્રોપર અને રબર સૂચક ખાલી જગ્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે, વાતાવરણનું દબાણ। નંબર 7, સાયકલ સવાર ખાલી જગ્યા પ્રકારનું બળ તેના પેડલ પર લગાવે છે, સ્નાયુ બળ। નંબર 8, અવકાશીય પદાર્થો વચ્ચે પ્રવર્તું બળ ખાલી જગ્યા છે, ગુરુત્વાકર્ષણ બળ। પ્રશ્ન નંબર 9, જોડકા જોડો જોઈએ। નંબર 1, દબાણ તો જવાબ આવશે C, એકમ ક્ષેત્રફળ લાગતું બળ। નંબર 2, સ્નાયુ બળ, સંપર્ક બળ। નંબર 3, બળનું માપ ન્યૂટન। નંબર 4, ગુરુત્વાકર્ષણ બળ, અસંપર્ક બળ। ત્યાર પછી નંબર 10, પ્રશ્ન નંબર 10, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, પ્રત્યેકના 4 ગુણ। યોગ્ય આકૃતિ દોરીને સમજાવો કે પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ વધતા વધે છે,
અહીં તમને આકૃતિ આપેલી છે જે તમે જોઈ શકો છો। ત્યારબાદ તેની સમજૂતી પણ અહીં તમને દર્શાવેલી છે। तो आ वीडियो ने लिंक तमे तमारा मित्रों ने दोस्तों ने जरूर थी शेयर करजो जेथी ते लोगों ने पण आ गाला स्वाध्याय पोथी नू संपूर्ण सॉल्यूशन मळी रहे। हवे आपणे फरी मळीशुं बीजा पाठ ना सॉल्यूशन ना वीडियो साथे। जो विद्यार्थी मित्रों तमने आ वीडियो पसंद आव्यो होय तो लाइक अने शेर करवानू भूलशो नहीं।